આ છે શહેરનો વૃદ્ધાશ્રમ. જે વૃદ્ધો તેમની યુવાની ટાણે પોતાના નાનકડા સંતાનોની આંગળી પકડી ને જીવનનો રાહ દર્શાવતા હોય છે, તે જ સંતાનો મોટા થયા બાદ જમાનાની હવા લાગતા પોતાના વૃદ્ધ થયેલા મા બાપને અહીંયા મૂકી જાય છે. પોતાના સંતાનોની ખુશી માટે કંઈક કેટલાય ગમને પી જતા આ મા બાપ ઘણા લાચાર હોય છે. આખી રાત રાત જાગી ને આંસુડા પીને સમય કાપતા વૃદ્ધોને મળીએ તો લાગે કે એક એક પાત્રની વાતો ઉપરથી આખી નવલકથા રચાઈ શકે. આ છે છેલ્લા કેટલાક સમયથી આ વૃદ્ધાશ્રમમાં રહેતા લક્ષ્મીબેન. કહે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ સંતાડાય નહીં, પરંતુ કપાળ ઉપરનું સિંદૂર વર્ષો અગાઉ ભૂંસાઈ જવા પામ્યું ને તેમ છતાંય પેટે પાટા બાંધી ને પોતાના એકમાત્ર દીકરા વિકાસને જેમ તેમ કરીને ઉછેર્યો અને આ વિકાસને પણ જમાનાની જ હવા લાગી અને પોતાની વાલસોઈ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. હેલો. હા પૂજા. હા મમ્મી, કેમ છે તું? હું મજામાં, તું કેમ છે? જવા દે ને યાર. કેમ, શું થયું? ઘરમાં થઈ બબાલ? હા, રોજનું થઈ ગયું છે. કેમ, તારી સાસુએ કાંઈ કર્યું? મમ્મી, હું એના ત્રાસથી કંટાળી ગઈ છું. અને વિકાસ શું કહે છે? હા, અને વિકી, એ તો દર વખતે એની મમ્મીની જ સાઈડ લે છે. ખબર નહીં મમ્મી હું શું કરું. માવડિયો છે સાવે તો. તો પછી સમજદાર છે તું. હા, ઓકે ઓકે. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને પછી રામચંદ્રજી કહે છે કે હે ભરત, તું મારી પાદુકા. લો મમ્મી પગાર. એક કામ કરું, હું ફ્રેશ થઈને આવું છું, પછી જમીએ. હા બેટા, ત્યાં સુધી હું મારો પાઠ પણ પૂરો કરી લઉં. હા, શું થયું? શેનું એટલું મોં ચડેલું છે? લગ્નને 3 વર્ષ થયા, હજુ પણ તમે પગાર મમ્મીને આપો છો? તો એમાં નવું શું છે? એ તો હું દર મહિને આપું છું અને તને ખબર પણ છે. દર વખતે જ્યારે મને જરૂર પડે તો એની સામે હાથ ફેલાવવાનો મારે? આ છે ને ગાંડા, જેવી વાત મારી સાથે ના કર. મને ભૂખ લાગી છે, ચાલ જમવાનું લગાવ. તમને મારી પડી જ નથી. મમ્મીનું તો છે ને કંઈક કરવું જ પડશે મારે. એ વિકાસ, એ વિકાસ. વિકી. વિકાસ. વિકી. હું એક મિનિટ આવું. બટ વિકી, એક મિનિટ. આવી ગયો? ચોતો શું બનાવ્યું છે? પૂરણપોળી. જન્મદિવસ મુબારક બેટા. તને બધું ખબર હોય માં, કેમ જીવતો રે મારા દીકરા. માને બધું જ યાદ હોય. લે બીજી આપું. આ ગરમ ગરમ છે. વિકી. હા જા. શું ખાતા તા? પૂરણપોળી. આજે મારો જન્મદિવસ છે ને, એટલે મમ્મીએ મારા માટે સ્પેશિયલ મારી ફેવરેટ પૂરણપોળી બનાવી. મને તો ખબર જ નથી. ઓકે, આંખો બંધ કરો. કેમ કરો ને? હવે ખોલો. વાવ મમ્મી. કે આવું છું ભાઈ, આવું છું. આ છોકરાને તો ઘડી કે ન ચાલે મારા વગર. શું વાત છે બહુ દીકરા, કેવું પડે. શું થયું? હા બોલ ને, હવે શું થયું? કઈ ખબર જ ના હોય એમ બોલો છો તમે તો. અરે પણ મમ્મીને કેક ખવડાવી, તને એટલું ખોટું લાગ્યું? કેક? ખાલી કેક? અરે પણ એ મમ્મી છે, ઘરના વડીલ છે, હવે એમનો એટલો તો હક બને છે કે નથી બનતો?
હક, લગન પછી જે હક જતાવે એ માન હોય. ને સાંભળો, તમે પૂરણ પોળી ખાધી, હું કઈ પણ બોલી નહીં ને, તો હું મારા પતિથી આટલું એક્સપેક્ટ કરી શકું છું ને કે મારી લાવેલી કેક પહેલા મને ખવડાવશે? ચલ છોડ ને હવે, ચલ સોરી, તને હવે તને હવે ખવડાવી દઉં છું. તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે ચલ છોડ ને હવે, મમ્મી શું વિચારશે આટલી વાતનું? કેમ આ પૂજા જતી રહી, શું વિચારશે? ઓ મમાસ બોય, હજુ પણ તમને મમ્મીની જ પડી છે? આખો દિવસ મમ્મા મમ્મા કરીને ફરો છો. સવારે ઉઠીને પણ પહેલા તમારે મમ્મા પાસે જવાનું છે, ખાવા પણ મમ્મા સારું બનાવે છે, અને પગાર પણ તમે મમ્માના હાથમાં આપો છો, અને જ્યારે નાની નાની વાતો હોય એ પણ મમ્માને જ કહો છો. આવા છો તમે. એક વાત યાદ રાખજો, એ છે ને એક ખરતા ખરતા પાન જેવા છે, ગમે ત્યારે ખરી જશે. તું છે ને હવે મમ્મી વિશે વધારે ના બોલ, મને છે ને હવે સહન નહીં થાય. સહન? સહન તો હું એને કરું છું. જો વિકાસ, એક ડિસિઝન તો તમારે લેવું જ પડશે. કાં તો આ ઘરમાં તારી મમ્મી રહેશે, કાં તો હું. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. એ છે ને એક ખરતા પાન જેવા છે, ગમે ત્યારે ખરી જશે. કાં તો આ ઘરમાં તારી મમ્મી રહેશે, કાં તો હું. કાં તો આ ઘરમાં તારી મમ્મી રહેશે, કાં તો હું. કાં તો આ ઘરમાં તારી મમ્મી રહેશે, કાં તો હું. જય શ્રી કૃષ્ણ બા. અરે અતુલભાઈ, તમે આમ અચાનક? અચાનક નથી આવ્યો બા, વૃદ્ધાશ્રમમાં તમારી અને તમારા સત્સંગની કાગડોળે વાટ જોવાય છે. ખરું અતુલભાઈ, આ બેસો, હું તમારા માટે ચાનું કહી આવું, તો ત્યાં સુધી તમે વાતો કરો. વિકાસ, આમ જો તો બેટા અતુલભાઈને ઓળખે છે ને બેટા? આવું હો. માફી તું મારી ના માંગ, માફી તું તારી માની માંગ, તને કદાચ નહીં ખબર હોય.
જે સત્ય વાત તારા મા બાપે તારાથી છુપાવી છે ને, એ હું તને આજે બતાવીશ. તું જ્યારે એક વર્ષનો હતો ને, ત્યારે તારા મા બાપ આવ્યા હતા તને દત્તક લેવા એ અનાથ આશ્રમમાં જ્યાં હું મેનેજર હતો. એક વર્ષની ઉંમરે તને દત્તક લીધો ને, અને દત્તક લીધાના ત્રીજા જ દિવસે તારા બાપનું મૃત્યુ થઈ ગયું હતું. તને લોકોએ કાળ મુખો કીધો હતો. બધા કે આ અશુભ પગલાનો છે, એને પાછો મૂકી આવો, નહીં તો હજુ એ કેટલા નુકસાનો થશે. પણ ના, આ બા છે ને, એણે તને છાતી સરસો ચાપ્યો, પોતાનાથી અળગો ના થવા દીધો. એણે તારા માટે શું શું નથી કર્યું, તારી મનગમતી બધી વસ્તુઓ તને લાવી આપી. તું કંઈક માંગે ને તો એનાથી 10 ગણું તારી આગળ હાજર કરતી હતી, તારા માટે જીવ દેવા તૈયાર હતી. એવી માને તું આજે વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો? શરમ આવી જોઈએ, શરમ. તું કહેતો હતો ને, માય વાઇફ ઇઝ માય લાઈફ. તારી એ વાઇફ એક્સિડન્ટમાં ગુજરી ગઈ. તારી પોતાની આ પરિસ્થિતિ છે. તને ખબર છે આ બધું જ તારા કર્મોના કારણે છે. બેટા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નહીં થાય. બાપ કેવા પણ હોય, એમનું ધ્યાન રાખવું તમારી નૈતિક ફરજ છે. એ કેટલી મહેનતથી તમને પાળીને મોટા કરે છે. તમે જ્યારે નાના હોવ છો ત્યારે જીદ કરો છો, મને આ લાવી આપો, તે લાવી આપો, અને ચીડિયાપણું પણ તમે બતાવો છો. જ્યારે તમારા મા બાપ વૃદ્ધ થઈ જાય છે ત્યારે ઓલ્ડ એજના કારણે તે પણ બાળક જેવા બની જાય છે, ત્યારે તેમની જીદ તમને કેમ સ્વીકાર્ય નથી લાગતી? એમની ડિમાન્ડ્સ તમને કેમ અજીબ લાગે છે? અરે, હવે તમારો વારો છે તો તમે ધ્યાન આપો ને. એક વાત સમજમાં જ નથી આવતી, એક માના 4 બાળકો હોય ને તો પણ તે એમને આસાનીથી પાળી લે છે, પણ ધિક્કાર છે તે 4 બાળકો પર જે ભેગા મળીને પણ એક માને નથી સાચવી શકતા. આ ફિલ્મ જોયા પછી જો એક દીકરો પણ એના મા બાપને વૃદ્ધાશ્રમથી ઘરે લઈ જાય તો અમારી આ ફિલ્મ બનાવવું સાર્થક થાય.